પહેલો સવાલ છે કે પ્રેમમાં કે લગ્નમાં આશરે એક ચુટકી સિંદૂરની કિંમત કેટલી હોતી હશે? 10 ગ્રામ, 200 ગ્રામ કે 4-5 કિલો તો હશે જ. 7 જન્મો જેટલે. ઉહ, ડીપ. કોલ, ટેક્સ્ટ કે પછી વિડિયો કોલ્સ? કોલ. આઈ એમ નોટ અ ટેક્સ્ટ પર્સન. અ વિડિયો કોલ કેન વર્ક. કોલ એન્ડ વિડિયો કોલ. ક્યારે તમે પ્રેમમાં રેડ ફ્લેગ્સ ને ઇગ્નોર કર્યા છે? સી, વોટ આઈ બિલીવ ઇઝ કે રેડ ફ્લેગ નવા જનરેશનની વસ્તુ છે, વિચ આઈ એમ નોટ ફ્રોમ ધેટ જનરેશન. મોર ઓવર, ઇટ્સ લાઈક ઇફ યુ કેન એક્સેપ્ટ ધી પર્સન, અને એ વ્યક્તિ તમને એક્સેપ્ટ કરી શકતું હોય તો એના કરતાં સારું કોઈ નથી. ત્યારે કોઈ ઝંડા જોવાની જરૂર નથી પડતી. ઓકે, તો બટ સ્ટીલ, વોટ ઇઝ અ બિગ ગ્રીન ગ્રીન ફ્લેગ? એટલે રિલેશનશિપમાં કોઈ એવી વસ્તુ કે જે જોઈને એવું લાગે ઓકે ધેટ્સ ઇટ. સી, ધીસ મે સાઉન્ડ ઓલ્ડી જનરેશન કાઇન્ડ ઓફ થિંગ, બટ આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. આઈ એમ સિંગલ ચાઇલ્ડ. તો આઈ ડુ વોન્ટ કે અગર કોઈ છોકરી જે મારી જોડે છે એ મારા પેરેન્ટ્સનું ખ્યાલ રાખે, બટ આઈ વિલ મેક શ્યોર કે હું પણ એના પેરેન્ટ્સનું એટલું જ ઇક્વલી ધ્યાન રાખું. સો દેટ ઇઝ અ વેરી બિગ ગ્રીન સિગ્નલ ફોર મી. ઓકે, શું વધારે હોય તો રિલેશનશિપ ન ચાલે, મેલ ઈગો ઓર ફિમેલ ઈગો? કોઈ પણ જગ્યાએ ઈગો હોય તો ના જ ચાલવાનું ને. મેલ હોય ફિમેલ હોય એનાથી કોઈ ફરક જ નથી પડતો. વી લીવ ઇન જનરેશન જ્યાં વી આર સ્પીકિંગ અબાઉટ જેન્ડર ઇક્વાલિટી, તો અહીંયા પણ ઇક્વાલિટી જ હોવી જોઈએ, મેલ ઈગો હોય કે ફિમેલ ઈગો હોય. ઓકે, તમારા પર અત્યાર સુધી ટ્રાય થયેલી વર્સ્ટ ઓર ચીઝીએસ્ટ પિકઅપ લાઈન? અરે, કોઈ પિકઅપ લાઈન મારતું જ નથી. બધાને એવું જ લાગે છે કે આની ગર્લફ્રેન્ડ હશે, એ પ્રોબ્લેમ છે અહીંયા. તો તમારા સ્કૂલ ક્રશ અથવા સૌથી જૂની કોઈ ગર્લફ્રેન્ડને અત્યારે કંઈક અતરંગી કહેવાનું હોય તો શું કહેશો આ મીડિયમથી? અતરંગી તો યાર કશું જ નથી કહેવાય. આઈ જસ્ટ વોન્ટ ટુ, મારું બહુ સિમ્પલ છે, ઇફ આઈ વોઝ વિથ હર કે વિથ ધેમ, ઇફ લાઈક એકથી વધારે હતી, સો આઈ વુડ રાધર સે કે બી એટ પીસ, અને યુ નો આઈ હોપ કે યુ ડુ વેલ ઇન યોર લાઈફ. ઓકે, પેટીએસ્ટ થિંગ યુ ડીડ આફ્ટર બ્રેકઅપ? પેટીએસ્ટ યાર, મેં એવું તો કશું કંઈ કર્યું જ નથી, બિકોઝ આઈ વોઝ સોર્ટેડ વિથ ધીસ કે કોઈક વ્યક્તિના જવાથી લાઈફ નથી પતી જતી. બિકોઝ વેન આઈ વોઝ ઇન માય ચાઇલ્ડહુડ, તો ત્યારે મેં મારા બહુ નજીકના લોકોને લાઈક ખોયા છે, તો આઈ અન્ડરસ્ટુડ ધેન. સો એના પછી ગર્લફ્રેન્ડ્સ આવી તો એ કોઈ દિવસ થયો નથી મારી પાસે. ઓકે, તમે ક્યારે કોઈ એક્સના લગ્નમાં ગયા છો? ના ના, કોઈ એક્સના લગ્ન જ નહીં થયા, તો એ જવાનો મોકો નથી મળ્યો. બટ આઈ વોન્ટ ગો એન્ડ ડુ ચન્ના મેરે યાદ હૈ. ઓકે, કદી એવું થયું છે કે માણસ કે કોઈ છોકરી જોવામાં બહુ જ ગમી હોય પણ પછી જ્યારે બોલે ત્યારે ચિલ્લર વેરાઈ ગયા હોય? હા, તો ઘણી વખત થાય ને, અવાજથી વાત પતી જાય, મતલબ અવાજ અને ભાષાથી વાત પતી જાય છે, તો એ થાય છે, ઘણી વખત થાય છે. આઈ નો. તમને જો ચાન્સ આપવામાં આવે તો બોલિવૂડમાંથી કે હોલિવૂડમાંથી કોઈ એક સ્ટારને ડેટ કરવાનું થાય તો કોને કરો? અરે યાર, શી ઇઝ મેરિડ, બટ મને શી, આઈ ફીલ બહુ ક્યુટ છે, આઈ વોન્ટ ડેટ હર, બટ આઈ જેન્યુઅનલી લવ હર, અને એનું નામ છે જેનિલિયા ડિસોઝા. એ ક્યુટનેસની વ્યાખ્યા છે, તો મીનિંગ હોવો જોઈએ ઓક્સફર્ડ ડિક્શનરીમાં, ક્યુટ તો જેનિલિયા. ઓકે, તમારા પેરેન્ટ્સે તમને અત્યાર સુધી આપેલું લગ્ન કરી લેવા માટેનું સૌથી વહિયાત કારણ કયું છે? નો યાર, માય પેરેન્ટ્સ આર વેરી ઓપન ટુ ધીસ થિંગ કે તારે જ્યારે તને ફીલ થાય યુ આર રેડી ફોર ઇટ, તો ત્યારે જ લગ્ન કરજે. સો દે આર લાઈક કે તું કરને, બેસને, શાંતિથી તારું કરિયર બનાવ, એન્ડ ધેન ઇફ યુ ફીલ તો યુ ગેટ મેરીડ. ઓકે, વોટ ઇઝ યોર સ્ટાઇલ બેઝિકલી? સ્પેશિયલ વનની રાહ જોવાની કે પછી ટ્રાય, ટેસ્ટ એન્ડ ચૂઝ? ના ના, આઈ કેન વેઇટ ફોર ગર્લ ટુ કમ. મારે એવું કશું નથી કે ભાઈ હું બહુ બિઝી છું, તું આવી જા, આઈ વિલ વેઇટ ફોર. ઓકે, તો પ્રેમમાં કદી તમે એવું કર્યું છે કે જે પાછળથી કરતા એમ થયું છી કેમ આવું કર્યું? એ તો થાય જ ને, ઇફ એ વસ્તુ ના થાય તો યુ હેવ નેવર ગ્રોન અપ ફ્રોમ દેટ સ્ટેજ. તો યાર બહુ બધી વસ્તુ એવી હોય કે એ ટાઈમ પર આપણે કરી હોય, અને હવે વેન વી લુક બેક તો એમ થાય કે યાર કેમ કર્યું હતું મેં. ઓકે, તમને કદી બોલિવૂડમાં થાય છે એવું પ્રેમ થયો છે? ના ના, એવો બધો તો નથી થતો, એ ખાલી કરણ જોહર બતાવે છે, અને એને જનરેશનને બગાડ્યું છે બતાઈ બતાઈને. ઓકે, તમે પ્રેમમાં ક્યારે એવું કશું કર્યું છે કે જે કર્યા પછી તમને એવું ફીલ થયું કે બસ આજ પછી તો મારું નામ આમ શાહજહાં મુમતાઝ કે લૈલા મજનુની જોડે જ લેવાવું જોઈએ? ના ના, એવું બધું પણ નથી કર્યું, સો બધું એકદમ એમ સટલ અને નોર્મલ હતું, સો નેવર ડીડ સચ થિંગ. ઓકે, તમને લાગે છે કે સુડો ફેમિનિઝમ ઓર ફેમિનિઝમ એ બેઝિક જેન્ટલમેન શિવલરીનો ડાર્ટ વાળ્યો છે? તમારો જવાબ તમારા ક્વેશ્ચનમાં જ છે, સુડો ફેમિનિઝમે વાર્યો છે. બિકોઝ એક્સપેક્ટેશન્સ હોય, અને પછી તમે કહો છો કે યાર જેન્ડર ઇક્વાલિટી પણ હોવી જોઈએ, તો એ બે બધી વસ્તુઓ સાથે તો નહીં ચાલી શકે. અને આઈ ફીલ કે જનરેશનમાં ઘણા બધા લોકોએ છોકરા અને છોકરી બે, એન્ડ મોર ઓવર છોકરીએ
ફિમેલિઝમ શું છે સમજવું જોઈએ. ફર્સ્ટ ડેટ પર તમારી પાર્ટનર બિલ સ્પ્લિટ કરવાની માંગણી કરે તો ઇટ્સ ગુડ, બીકોઝ આઈ વુડ લવ ધેટ. એનું રીઝન એ નથી કે મારે પૈસા નથી કાઢવા, બટ એટલીસ્ટ શી બિલીવ્સ ઇન જેન્ડર ઇક્વાલિટી, એટલીસ્ટ શી નોઝ વોટ ફિમેલિઝમ ઇઝ એકચ્યુઅલી ઓલ અબાઉટ, વિચ ઇઝ વેરી ગુડ. ઓકે, વન થિંગ યુ રિગ્રેટેડ ડુઇંગ ઇન રિલેશનશિપ? ઓ, ગેટિંગ ઇન ટુ રિલેશનશિપ. એના કરતાં મોટું રિગ્રેટ શું હોય? બટ આઈ હેવ લર્ન લોટ ઓફ લેશન્સ, તો હું જેમાંથી હું કંઈ શીખું છું તો એને હું રિગ્રેટ માનતો નથી. લગ્ન પહેલા આદર્શ રીતે કેટલું ડેટ કરવું જોઈએ, કેટલા મહિના, કેટલા લોકો? એનું કોઈ એની કોઈ ટાઈમ પિરિયડ નથી હોતો. ઇફ યુ ફીલ કે બધું બરાબર છે, એઝ આઈ સેડ અર્લિયર, કે તમારું એક્સેપ્ટન્સ હોય બે એકબીજા જોડે, એનીથિંગ કેન વર્ક. લોકો એક વખત મળીને પણ, મારા મોમ ડેડના જે જનરેશનના લોકો છે એ લોકો એક વખત મળી હતા અને લગ્ન થઈ ગયા હતા, અને દે આર લિવિંગ અ હેપી મેરિડ લાઈફ, તો એવું કશું નથી. ઓકે, થ્રી થિંગ્સ યુ લુક ઇન યોર પાર્ટનર વિચ યુ કેન નોટ કોમ્પ્રોમાઇઝ વિથ. નોટ કોમ્પ્રોમાઇઝ વિથ, વન ઇઝ લાઈક એટલીસ્ટ જે રિલેટિવ્સ હોય કે જે મારા ફ્રેન્ડ્સ હોય એ લોકોથી મને દૂર નહીં કરવું જોઈએ, બિકોઝ આઈ એમ રિયલી કનેક્ટેડ વિથ ઓલ માય ફ્રેન્ડ્સ એન્ડ પીપલ અરાઉન્ડ મી. અનધર ઇઝ લોયલ્ટી, બટ ઓબ્વિયસ બધા જ આ કહે છે. અને યાર બસ આટલું જ છે, ઠીક છે, બાકીનું તો આઈ કેન લાઈક યુ નો કોમ્પ્રોમાઇઝ કરી, બિકોઝ આઈ વિલ ઓલ્સો એક્સેપ્ટ. ઓકે, વેન ડુ યુ નો દેટ ઓકે ધેટ્સ ઇટ, ધીસ ઇઝ લવ? વેન આઈ નો દેટ ધીસ ઇઝ લવ, યાર this is something you feel, તો એને વર્ડ્સમાં એક્સપ્રેસ કરવું બહુ ડિફિકલ્ટ છે. બટ ઇફ આઈ ફીલ કે આ વસ્તુ કદાચ બાકીની દુનિયાની કોઈ પણ છોકરી માટે નહીં કરી શકું અને આના માટે હું કરું છું, તો દેન આઈ ફીલ કે આ ભાઈ આ સ્પેશિયલ છે ને, આ કદાચ પ્રેમ છે. યાર ડેફિનેટલી, નહીં તો એ લવ જ શું કામનો કે જે તમને બટરફ્લાઈઝ જ ના આપે. એક વસ્તુ જે તમારા માટે કોઈ પણ રિલેશનશિપમાં ડીલ બ્રેકર છે? ધેર આર લોટ ઓફ થિંગ્સ, એક જ વસ્તુ નોતી હોય, અગેન લાઈક ફાઇટ્સ એન્ડ એવરીથિંગ, બીકોઝ કોન્સ્ટન્ટલી એક વસ્તુ જે તમને તમારા પીસને નો હિન્ડર કરતી હોય, અને લોયલ્ટી ને એ બધી વસ્તુ તો છે જ, બટ ઓલ્સો કે યાર તમે રિલેશનશિપમાં હોવ તો તમે પીસફુલ હોવા જોઈએ, એટલે કે તમને વ્યક્તિ છે તો તમને કામનેસ હોવી જોઈએ. એ નહીં કે યાર આ છે તો મને આ મારે અહીંયાથી આ પહોંચી જવું પડશે, કે આ પ્રોબ્લેમ છે, કે આના લીધે હું લોકોને નહીં મળી શકું. તો યુ શુડ બી એટ પીસ કે આ છે ને, બધું સોર્ટેડ છે. તમે પ્રેમમાં ઉંમર જુઓ? ના, નહીં. બટ એનો મતલબ એમ નહીં કે પછી પ્રિયંકા ને નિક જોનસ જેવું થાય, શાહિદ મીરા જેવું થાય તો વાંધો નથી. તમારા પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડ માટે કંઈ કહેવું છે? અરે કંઈ નથી કેવું ભાઈ, તું બેસ્ટ ફ્રેન્ડ છે અને આઈ વોન્ટ કે જે રીતે હું સંભાળું છું એ રીતે તું એ સંભાળજે એને. વોટ ઇઝ મોર રીઅલ, લવ ઓર લસ્ટ? અગેન ડિપેન્ડ્સ ઓન અ પર્સન, બટ ફોર મી લવ ઇઝ મોર રીઅલ. ઓકે, કુકિંગ ટુગેધર ઓર ફાઇન ડાઇનિંગ? ફાઇન ડાઇનિંગ, બીકોઝ મને તો મેગી જ બનાવતા આવે છે. ક્યારે કોઈ ટીચરના પ્રેમમાં પડ્યા છો? ના, નેવર. લવ બવ ને એવું બધુંમાં આજે બવ છે એ તમારા માટે શું છે? બહુ છે એ ખાલી એનો પ્રેઝન્સ, કે એ મારી જોડે છે ને એ મારા માટે બહુ છે, પણ કોઈ છે નહીં એવી હકીકત છે. ઓકે, ઇનડાયરેક્ટ મેસેજ. વોટ ઇઝ લવ ફોર યુ? લવ ફોર મી ઇઝ કે એઝ આઈ સેડ અર્લિયર કે હોય ને એટલું જ કાફી છે મારા માટે. તો ઇફ એ વ્યક્તિ છે ને મારી જોડે, એનાથી આઈ એમ લાઈક ઓકે ચલ આ છે ને, મારું બધી મારા લાઈફના કોઈ બી પ્રોબ્લેમ હશે ને તો એ છે ને કંઈ તો એનો તારણ નીકળી જશે એમાંથી. તો આઈ ફીલ કે એવું વ્યક્તિ મારી લાઈફમાં હોવું એ લવ છે. પછી એનો મતલબ એમને કે ગર્લફ્રેન્ડ જ હોવી જોઈએ, મારા પેરેન્ટ્સ બી હોઈ શકે, મારા ફ્રેન્ડ્સ બી હોઈ શકે, એની વન. કારણ કે લવ કંઈક ખાલી છોકરી માટેનું વ્યાખ્યા નથી, એ લોકો માટેની પણ વ્યાખ્યા છે જ ને. ઓકે,